ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવનો ગ્રાફ સતત ઊંચે જઈ રહ્યો છે. 2023માં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 186 કેસ નોંધાયા છે, જે પૈકી હાલમાં 48 એક્ટિવ કેસ છે, જેમાંથી 6 લોકો અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ભરૂચ જિલ્લામાં 109 દિવસમાં કોરોના પોઝિટિવના 186 કેસ નોંધાયા છે, જે પૈકી હાલમાં 48 એક્ટિવ કેસ છે, જેમાં 6 દર્દીઓ હોસ્પિટલમાં જ્યારે 42 લોકો હોમ આઇસોલેટ રહીને સારવાર મેળવી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં સૌથી વધુ જંબુસર પંથકમાં 67 કેસ નોંધાયા છે. જંબુસર તાલુકો વડોદરા સાથે જોડાયેલો હોવાથી ત્યાંથી વડોદરા ખાતે તેમની અવર જવર વધારે રહેવાથી પંથકમાં કેસ વધુ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જિલ્લામાં હાલમાં 48 ટીમો દ્વારા 532 ઘરોમાં આરોગ્યલક્ષી સર્વે કરાયો હતો, જેમાં 2202 લોકોને આવરી લઈ તેમનું આરોગ્ય તપાસી વાયરલ બીમારીઓના દર્દીઓને સ્થળ પર જ દવાઓ આપવામાં આવી હતી. કોરોનાનો કહેર વધવાની સંભાવનાને લઈને જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓનો પ્રવાહ વધવાની શક્યતાઓ વચ્ચે 50-50 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર છે, જેને આગામી સમયમાં 200 બેડ સુધી લઈ જવાની તૈયારી રાખવામાં આવી છે. તે સાથે 40 જેટલા વેન્ટિલેટર ઓક્સિજન કોન્સન્ટ્રેટર ઉપલબ્ધ છે, જ્યારે 1668 લીટર ઓક્સિજન જનરેશન પર મિનિટ ઓક્સિજનનો પરિસરમાં સંગ્રહ કરવાની સુવિધા પણ છે. ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ તરફથી ડોર ટુ ડોર સર્વે કરવામાં આવી રહ્યો છે. કોરોનાને ફેલાતો રોકવા માટે સરકારની ગાઈડલાઈન મુજબ આરોગ્ય વિભાગ કામગીરી બજાવી રહ્યું છે.